વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવ ગુજરાતી માધ્યમ. હું ગામિત રાહુલભાઈ ધોરણ 1-5 ની અંદર ચિત્રકલા સબ્જેક્ટ ભણાવું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેલિગ્રાફી રેખાકરણ કરવાનું છે. અત્યાર સુધી આપણે જે આપણી કેતન ચિત્રકલાની બુક જે હતી એની અંદર આપણે દોડતા, પણ હવે આપણે આજે કોરી ડ્રોઈંગ બુકની અંદર આપણે કામ કરવાનું છે કેલિગ્રાફી. અલગ અલગ કેલિગ્રાફી આપણે દોડતા શીખીશું તો આપણા હાથનો જે વળાંક છે આપણો કેવી રીતે વળશે, જેટલો વળાંક વાળવો એટલો વળશે, સીધી લાઈન દોડતા શીખાય, ઘણું બધું આપણે કેલિગ્રાફીથી શીખાય. ડ્રોઈંગનો પાયો જે છે એ કેલિગ્રાફીનો છે, બરાબર, મેઇન પાયો. તો કેલિગ્રાફીની અંદર આપણે અહીંયા તમે બોર્ડ પર જોઈ શકો છો, 1, 2, 3, 4 ચાર ચોરસ તમને આપ્યા છે. એ ચાર ચોરસની માપ છે 6 સેમી છે, બરાબર. આ 6 સેમી બધી 6 સેમીનું માપ છે. આ ચારે બાજુ છે 6-6 સેમી છે. જો કેતન ચિત્રકલાની અંદર બે કેલિગ્રાફી આપી છે, હું તમને એક્સ્ટ્રા બીજી કેલિગ્રાફી પણ આની અંદર કરાવું છું, બરાબર. તો આ જે દોરવાનું છે આપણે કોરી ડ્રોઈંગ બુકમાં કરવાનું છે, 6 સેમીનો આપણે માપ લેવાનું છે. અહીંયા સૂચના તમને મેં લખી બતાવી છે, ઓકે. અને ચાર ચોરસ દોરવાના છે. તો સૌથી પહેલા જો આ રીતે વી ફોર વાયોલિન, બરાબર, વી ફોર વાયોલિન આપણે દોરવાનું છે આ રીતે. જો સૌથી પહેલા બે વી ફોર વાયોલિન એટલે કે વી ના આકારનો શેપ આપણે દોરવાનો છે, બરાબર. આની બેને જોડવાનું પણ નથી, પછી ત્યાર પછી શું કરશે એને નજીકથી આ રીતે, આ રીતે એના નજીકથી અને અને અહીંથી આ આમ કરી દેવાનું છે. જો આ રીતે પછી ક્રમ એક સરખી ગેપ છોડીને આ રીતે ક્રમ તમારે જાળવી રાખવાનો છે. જો એક એકને નીચે એકને નીચે રીતે એવું લાગે તો આપણે ઝાંખી પેન્સિલથી એકદમ હલકાથી આ રીતે લાઈન કરી દેવાની, જો એ તમને દેખાય એવી રીતે જ કરવાનું, બરાબર. આ રીતે એકદમ ઝાંખી લાઈન કરી દેવાની, એટલે જેથી કરીને આપણું જે લાઈન છે એ અહીંયા શું થાય, અટકી જાય. જો આ રીતે તમારે વ્યવસ્થિત પેન્સિલ ઉઠાવ્યા વગર આ રીતના તમારે કામ કરવાનું છે. જો મેં ગેપ થોડી મોટી રાખું છું જેથી કરીને તમને વિડીયોમાં દેખાય, તમારે નજીક નજીક ગેપ રાખવાની, સ્કેલનો ઉપયોગ કરવાનો નથી આ ચિત્રની અંદર. ચિત્રની અંદર તમારે સ્કેલનો ઉપયોગ ફક્ત ચોરસ દોરવા માટે જ ઉપયોગ કરવાનો છે. ઓકે, આ રીતે તમે ક્રમશઃ દોરતા જાઓ એટલે તમારે આ લાઈન એક સરખી વ્યવસ્થિત દોરાઈ જશે. ઓકે, જો આ રીતે કામ થશે. ત્યારબાદ બીજી જે કેલિગ્રાફી છે એ તમને બતાવી દઉં. તો પાણીની વમળ એટલે કે આપણે દરિયાની અંદર તમે જોયું હશે આ રીતે આપણા મોજા જે આવતા હોય ને એ કરવાનું છે. જો ઘણા વિદ્યાર્થી કેવું કરશે, એકદમ આમ નજીક નજીક કરશો તો એની જે લાઈન જે છે એ આપણે બિલકુલ સરખી દેખાશે નહીં આવશે નહીં, પણ આ જે વળાંક છે એ તમારે થોડો મોટો રાખવાનો છે આ રીતે, અને આમ કરતું જવાનું છે. ઓકે, જો આમ તમે દોરતા જશો એટલે સરસ તૈયાર થઈ જશે. લીટીને આપણે આ જે લાઈનો છે એક બીજા લાઈનને અડવા દેવાની નથી, વણા થોડો ઘણો આમ તેમ થશે તો ચાલશે, કારણ કે આપણે નાના છે હજી શીખતા છે. તો આ રીતનું કામ તમારે ધીમે ધીમે કરવાનું છે. આ રીતે તમે કામ કરશો એટલે તમે ડ્રોઈંગની અંદર તમારા હાથ એકદમ સરસ મજાના વળતા થઈ જશે અને અક્ષર પણ સરસ તમારા આવતા થઈ જાય. જો વિદ્યાર્થી મિત્રો આ રીતના કામ તમે કરશો, ત્યારબાદ બીજી તમને એક કેલિગ્રાફી કરાવી દઉં. હવે અહીંયા અર્ધ વર્તુળ જેવું કરવાનું છે આ રીતે, આપણે
ઓકે, ત્યારબાદ એની બાજુથી આમ આમ તમારે મોટું મોટું બનાવતું જવાનું. આ રીતે તમે મોટું ને મોટું ને મોટું આ રીતે ધીમે ધીમે તૈયાર થતું જશે. જો ઓકે, આ રીતે તમારે એક કોઈ પણ એક ખૂણા પરથી તમે કરી શકો, આ બાજુથી પણ આમ કરી શકો, અહીંથી પણ આમ, કોઈ પણ એક દિશામાં તમારે કરવાનું છે. કામ સરસ મજાનું આ રીતે થઈ જાય. પછી વરસાદ જ્યારે આવે, વરસાદ ત્યારે વરસાદના જે છાંટા પડે એવી એક કેલિગ્રાફી કરવાની છે આપણે. આ રીતે વચ્ચેથી સ્કેલ મૂકીને આની અંદર એક વખત સ્કેલ મૂકજો, એક વખત સ્કેલ મૂકીને આ રીતે જે તૂટક રેખા આપણે ડ્રોઈંગ બુકની અંદર ચિત્રની અંદર આ રીતે આવતી છે, તૂટક રેખા બધા ચિત્ર છે એને આપણે પૂર્ણ કરીને પછી આપણે સ્કેચ પેન ઓર્ડર કરતા છે, બરાબર, પછી રંગો કરીએ છે. તો આ એમાંનો જે એક રેખા છે એને તૂટક રેખા કહેવામાં આવે છે. આ રીતે વરસાદમાં જે છાંટા પડે, ઓકે, આ રીતે જે છાંટા પડે ને તમારે કરતું જવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની તમે કેલિગ્રાફી કરશો, આપણે આવી ઘણી બધી કેલિગ્રાફી કરવાની છે. આ કેલિગ્રાફીની અંદર આપણે કોઈ પણ સ્કેચ પેન, મિનિયા કલર, ક્રેયોન કલરનો ઉપયોગ નથી કરવાનો, ફક્ત આપણે પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. જો તમને મેં કીધું એમ કે આ કેલિગ્રાફીની અંદર તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો નથી, ચોરસ દોરવા માટે સ્કેલનો ઉપયોગ કરવાનો છે. અને આ કેલિગ્રાફીની અંદર એક વખત તમારે લાઈન દોરવા માટે તમારા સ્કેલનો ઉપયોગ કરી શકો છો. સરસ તમને આ આવડે એવું છે, હું આશા રાખું છું તમે સરસ મજાનું કામ કરશો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની કેલિગ્રાફી કરજો, અવશ્ય તમને ડ્રોઈંગની અંદર આ કેલિગ્રાફી મદદરૂપ થશે. થેન્ક યુ.